આપણે ભાગશાળી છીએ ત્યારે કે જ્યારે જ્યારે એદા એદાહી ધર્મ છે જ્લાનીર્ભવતી ભારત અભ્યુસ્થાનમ ધર્મશ તદાત્માનમ સુરજામ્યમ ભગવાન કોઈનામાં કોઈનામાં રહીને ધર્મની રક્ષા કરે છે દેશની રક્ષા કરે છે આજે કહેવામાં અતિશયોક્તિ નથી આજે જેમનો જન્મદિવસ છે એવા આપણા ભારત દેશના આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબ એના હૃદયમાં રહીને ભગવાન ઈશ્વર આજે કામ કરે છે ઈશ્વર કામ કરે આજે મોદી સાહેબને આરી ઉભા રહે એવો કોઈ દુનિયાની અંદર આટલો તાકાતવાળ બુદ્ધિશાળી બળવાન શક્તિ સાધુ હૃદયનો કોઈ નેતા નથી એવા જરા આપણને મળ્યા આપણે આજે એમના જન્મ દિવસેને ખૂબ ખૂબ વધારે આપીએ ભગવાન એમને ખૂબ તાકાત આપે ખૂબ તાકાત અમારી જિંદગીની પાંચ દસ પચીસ પચાસ માળા સારી ફરી હોય એનું પુણ્ય હે મહારાજ હે પ્રભુ હે સદગુરુદેવ મોદી સાહેબને આપજો યા દેશની સેવા જેવી રીતે કરે છે એવી જ રીતે આગળ ને આગળ એ કરતા રહે એને નિરોગી રાખજો એને નિર્ભય રાખજો એને આયુષ્ય વધારજો વધારજો આ દેશ અને ધર્મની રક્ષા માટે અમારા જેવા સાધુઓના બબ્બે પાંચ પાંચ પચીસ પચીસ દિવસ મહિનાઓ આયુષના લેવા તો લઈ લેજો પણ મહારાજ એને તમે આયુષ વધારે આપજો જે દેશની સેવા કરે છે જે ધર્મની સેવા કરે છે ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે રાતને દિવસ મહેનત કરે છે જે સંત છે ખરા શબ્દમાં જે સંત છે જે જોગી છે ભગવાનની મૂર્તિનું સુખ પડતું મૂકી અને દેશની સેવા કરવા માટે હિમાલયમાંથી જે આવ્યા છે ભારત દેશની પ્રજા એ જ જેનો પરિવાર છે એના સિવાય એનો કોઈ પરિવાર નથી મેં એક પ્રસંગ ખાસ સાંભળ્યો છે અને પ્રસિદ્ધ છે એટલે કહું છું એમના સગ્ગા ભત્રીજી દીકરી એમના ભાઈની દીકરી એમને મળવા આવ્યા અને કીધું અંકલ મને સારી જોબ આપો એણે જવાબ્યો બેટા તું એક નહીં ભારતની બધી દીકરીઓ મારી દીકરી છે હું કોને જોબ આપીશ તું સારું ભાણ સારી તૈયારી કર સારું ઇન્ટરવ્યુ આપ તો તને જોબ મળે હું ભગવાનને પ્રાર્થના કરું દુનિયામાં આવો નેતા નમળે દુનિયામાં દુનિયામાં નમળે માટે આપણે જાગૃત થઈએ એમને આજે જન્મદિવસે આપણે ખૂબ ખૂબ વધારે આપીએ હા ખૂબ વધે આપીએ એક સંત છે એક સાધુ છે ભારત માનો સપૂત પુત્ર છે સુપાત્ર દીકરો છે એમના જેવા કોઈને થવું હોય ને તો હીરાબા જેવી માના પેટે અવતાર લેવો પડે એવી માં હોય ને તો આવા દીકરા આપે હા બાકી વાતો કરવાથી બણગા મારવાથી મોટા મોટા ભૂંગળા ફૂકવાથી ન થઈ જવાય શ્રીમંત થઈ જવાય શ્રીમંત થઈ જવાય અબજોપતિ થઈ જવાય દુનિયાની બેંકોની અંદર પૈસાઓ જમા કરી દેવાય પણ મોદી સાહેબ ન થવાય ન થાય એના માટે હીરાબા જેવી કોઈ મા જોઈએ ભાગશાળી દેશ છે આજે સુકાન આવા એક આવા એક સત્પુરુષના હાથમાં છે